હવે વાત કરીએ તો સિદ્ધપુરની. સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે લીંબચીયા માતાનો રથ પધારતા બિલિયા ગામના લીંબચીયા ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી વડાલી 27 વારણ સમાજ યુવક મંડળ દ્વારા છેલ્લા 8 વર્ષથી પગપારા સંઘ વડાલી શ્રી પાટણ લીંબચ માતાના દર્શન કરવા જાય છે અને આ પગપારા સંઘમાં લગભગ 150થી પણ વધારે યાત્રાળુઓ જોડાય છે. આજરોજ આ સંઘ બિલિયા ગામે પધારતા બિલિયાના લીંબચીયા સમાજના ભાઈઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં બિલિયા ગામના લીંબચીયા જગદીશભાઈ, પ્રકાશભાઈ, શૈલેષભાઈ, બિપિનભાઈ, મહેશભાઈ, પ્રફુલભાઈ, ડૉક્ટર નટુભાઈ, ગાયકવાડભાઈ જેવા ભાઈઓએ આવેલ રથનું સ્વાગત કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી અને આ રથને બિલિયાથી પાટણ તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. ભરત લીંબચીયા, ZSTV, સિદ્ધપુર. વર્ષથી અહીંયા ખેબડમાંથી પાટણ પગપાળા સંઘ જઈ રહ્યા છીએ. અમારી રથયાત્રામાં 125 જેવી સંખ્યા છે અને અમે જમવાનું અમારું અહીંયા રોકાવાનું બધું અમે સગર જાતે જ કરી દઈએ છીએ અને રસ્તામાં અમને અમારી જ્ઞાતિજનોના જે કંઈ ભાઈઓ તથા બહેનો મળે છે તે પણ અમને અમની પૂરતી સગવડ પૂરી પાડે છે. કેટલા માણસોનો સ્ટાફ છે તમારો? 125 જેવું. બાળકો ને બહેનો બધા જ જાય છે? બધા જોડે છે. કેટલા દિવસે પહોંચો છો? અમે 24/12/2019 દિવસે નીકળ્યા હતા અને 27 તારીખે અમે સવારે વાળંદ સમાજ તરફથી જે સંઘનું આયોજન કરવામાં આવે છે અને જે આયોજકો નાના ભૂલકાઓ ભાઈઓ બહેનો સાથે જે અહીંયા છે કે એટલે દૂરથી અહીંયા પાટણ સુધી આ લોકો પગપાળાનું જે સંઘ આ લોકોનું આયોજન જે કરવામાં આવે છે તે અભૂતપૂર્વ છે અને આપણા નાના વાળંદ સમાજના પણ આવી રીતે સંઘનું આયોજન થાય અને એ જે ધાર્મિક આયોજન થાય એનું અમારા બિલિયા નાઈ ભાઈઓ તરફથી બિલિયાના તમામ નાઈ ભાઈઓ તરફથી એમનું ચા પાણી નાસ્તાનો અમારી ફૂલને ફૂલની પોખડી જે પણ સેવાનો અમે લાભ દર વર્ષે લઈએ છીએ અને મા ઉત્તરોત્તર મા લીંબચ સૌની પ્રગતિ કરે અને આ પગપાળા ચાલતા ભાવિકોનું ઉત્તરોત્તર પ્રગતિ થાય તેમજ એ લોકોને મા શક્તિ આપે અને એમનું સ્વાસ્થ્ય.